હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ધોરણ 11 અર્થશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 6 બજાર, જેમાં આપણે ગયા વિડિયો લેક્ચરમાં બજારનું વર્ગીકરણ જોયું, જેમાં આપણે બજારના જુદા જુદા પ્રકારોની આપણે ચર્ચા કરી. તેમાંના આપણે અમુક મુખ્ય બજારોનો જ આપણે અભ્યાસ કરવાનો છે. તો એ મુખ્ય બજારોમાંથી આપણી સામે જે પહેલું બજાર છે એ છે પૂર્ણ હરીફાઈ વાળું બજાર. તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર એટલે શું? પૂર્ણ હરીફાઈ કોને કહેવાય અને પૂર્ણ હરીફાઈમાં હોય શું, કઈ કઈ બાબતો એમાં સંકળાયેલી હોય એનો પરિચય આપણને તેની લાક્ષણિકતાઓ દ્વારા પ્રાપ્ત થાય છે. વિદ્યાર્થી મિત્રો, આમ તો આ પ્રશ્ન 3 ગુણમાં પણ પૂછાય અને 5 ગુણમાં પણ પૂછાય છે, પણ પૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ એ પ્રશ્ન માર્ક્સ કરતા સમજવામાં વધારે મહત્વ ધરાવે છે. કારણ કે અત્યારના વર્તમાન સમયમાં ક્યાંય પણ આ પ્રકારનું બજાર જોવા મળતું નથી. જો વિદ્યાર્થી મિત્રો આ પૂર્ણ હરીફાઈવાળા બજારને સમજી શકાય તો અર્થશાસ્ત્રના અભ્યાસો સમજવામાં પણ સરળ રહે છે. તો ચાલો જોઈએ આપણે પૂર્ણ હરીફાઈ કોને કહેવાય. સૌથી પહેલા આપણી સામે અહીંયા બે પ્રકારની વ્યાખ્યા આપી છે. એક છે શ્રીમતી જોન રોબિન્સનના મતે. તેમના મતે વ્યાખ્યાની વાત કરીએ તો પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે છે જ્યાં ઉત્પાદકતાની ઉત્પાદિત વસ્તુઓની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. આપણે માંગમાં ભણ્યા હતા સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ, કે જેમાં કિંમતનો ટકાવારી ફેરફાર ન હોય પણ માંગમાં અનલિમિટેડ ટકાવારી ફેરફાર સર્જાતો હોય તેને સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખવામાં આવે. તો અહીંયા શ્રીમતી જોન રોબિન્સન ના મતે પૂર્ણ હરીફાઈની વ્યાખ્યા આવી થાય છે કે પૂર્ણ હરીફાઈ ત્યાં અસ્તિત્વ ધરાવે જ્યાં ઉત્પાદકતાની ઉત્પાદિત વસ્તુની માંગ સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષ હોય. આ તમને એસક્યુ તરીકે પણ પૂછી શકે. બીજી વ્યાખ્યા છે પ્રોફેસર લેખ્ટવિચ ના મતે. તેમના મતે વ્યાખ્યા છે કે પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે, પૂર્ણ હરીફાઈ એક એવી બજાર વ્યવસ્થા છે કે જેમાં બજાર કિંમતને અસર પહોંચાડી શકે, બજાર કિંમતને અસર પહોંચાડી શકે તેટલી મોટી પેઢી સમગ્ર બજારમાં ન હોવા સાથે ઘણી પેઢીઓ સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરે છે. એટલે બજારમાં કોઈ એક પેઢી એવી નહીં હોય કે જે બજાર કિંમતને અસર પહોંચાડી શકે, પણ એક સરખી કિંમતવાળી અસંખ્ય પેઢીઓ બજારમાં ઉપસ્થિત હશે જે સમાન ગુણી વસ્તુઓનું વેચાણ કરતી હશે. આ વ્યાખ્યા પણ તમને ટૂંકા સવાલ તરીકે પૂછી શકે એસક્યુ માં. બે માંથી કોઈ એક વ્યાખ્યા તમારે પરીક્ષામાં વિદ્યાર્થી મિત્રો લખવાની રહેશે. હવે આપણે મૂળ અભ્યાસ ઉપર આવીએ કે પૂર્ણ હરીફાઈ છે શું. પૂર્ણ હરીફાઈ કહેવાય કોને, પૂર્ણ હરીફાઈમાં હોય શું, તો એનો આપણને વિસ્તૃત પરિચય અને અભ્યાસ આ એની 6 જેટલી લાક્ષણિકતાઓ દ્વારા આપણે તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી લાક્ષણિકતા છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારાઓ હોય છે. એટલે કે અસંખ્ય વેચનારા અને અસંખ્ય ખરીદનારા હોય છે કે જેમાં અમુક પ્રકારના બધા જ પ્રકારના વેપારીઓ વેચતા હોય તેની સામે અસંખ્ય ખરીદનારાઓ એક સાથે જોવા મળે. પૂર્ણ હરીફાઈવાળા બજારની પ્રાથમિક શરત એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા હોય, જેથી કોઈ એક વેચનાર આખા બજારના પુરવઠા ઉપર કાબૂ ધરાવી શકતો નથી. એમાંનો કોઈ એક વેપારી બજારના પુરવઠાને કાબૂ કરી શકતો નથી અને તેથી તે વસ્તુની બજાર કિંમત ઉપર પણ અસર પહોંચાડી શકતો નથી. અસંખ્ય વેચનારા હોય તેમાંથી કોઈ એક વેપારી બજારની વસ્તુની કિંમતને અસર પહોંચાડી શકતો નથી. જ્યારે ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર
માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. જેમ વેચનારા અસંખ્ય છે એમ ખરીદનારા પણ અસંખ્ય હોવાથી વેચનારની જેમ જ ખરીદનારાઓ પણ વસ્તુની બજાર કિંમત પર માંગના ફેરફાર દ્વારા અસર પાડી શકતા નથી. કદાચ ગમે એટલી માંગ વધે તો પણ કિંમત વધશે નહીં, ગમે એટલી માંગ ઘટે તો પણ કિંમત ઘટશે નહીં, કેમ કે અસંખ્ય વેચનારાઓ છે તેની સામે અસંખ્ય ખરીદનારાઓ છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં તમને બંને પક્ષ અસંખ્ય જોવા મળશે, વેચનારાઓ પણ અસંખ્ય હશે અને ખરીદનારાઓ પણ અસંખ્ય હશે. બીજું લક્ષણ છે સમાન ગુણી વસ્તુ. પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બીજી અગત્યની બાબત સમાન ગુણી વસ્તુઓનું અસ્તિત્વ છે. આ જેટલા અસંખ્ય વેચનારા છે એ બધા એક સરખી વસ્તુ વેચે છે, સમાન ગુણી વસ્તુ વેચે છે, અને અસંખ્ય જે ખરીદનારા છે એ બધા એક સરખી સમાન ગુણી વસ્તુ જ ખરીદે છે. એટલે સમાન ગુણી વસ્તુનું અસ્તિત્વ છે. સમાન ગુણી વસ્તુઓ એટલે વસ્તુઓ રંગ રૂપ ગંધ કદ સ્વાદ આકાર વજન ગુણવત્તા આવી બાબતોમાં એક સરખી જ હોય છે. જેટલા પણ અસંખ્ય વેચનારાઓ છે એ બધા જે વસ્તુ વેચે છે ને એ બધી આ બાબતોમાં એક સરખી બાબતો હશે. બધી જ રીતે એક સરખી વસ્તુ હોવાથી તે એકબીજાની સંપૂર્ણ કેવી હોય છે, અવેજી હોય છે. કે આની પાસેથી ન ખરીદીએ તો બીજા પાસેથી ખરીદીએ તો પણ ચાલે. એટલે ગ્રાહક ગમે ત્યાંથી વસ્તુ ખરીદશે એને મળશે તો આ જ પ્રકારની વસ્તુ, આટલી વસ્તુ એમાં સેમ હશે. પેલા નંબરના વેપારી પાસેથી વસ્તુ ખરીદે કે 500 નંબરના વેપારી પાસેથી ખરીદે કે 1000 નંબરના વેપારી પાસેથી વસ્તુ ખરીદે, ગુણવત્તા એની એક સરખી જ હશે. કારણ કે સમાન ગુણી વસ્તુઓનું જ વેચાણ અહીંયા પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં થાય છે. એટલે બધી જ પ્રકારની વસ્તુ એક સરખી વસ્તુ હોવાથી તે એકબીજાની કેવી હોય છે, સંપૂર્ણ અવેજી. આ બજારમાં વસ્તુઓ સમાન ગુણી હોવાથી વિવિધ ઉત્પાદકો કે વેચનારાઓ પોતાની વસ્તુની જુદી જુદી કિંમત લઈ શકતા નથી અને ખરીદનાર પણ જુદી જુદી કિંમત ચૂકવવા તૈયાર હોતા નથી. કારણ કે જેટલા પણ વેપારીઓ બજારમાં છે અસંખ્ય, એ બધા સમાન ગુણી વસ્તુઓ વેચે છે. તો એમાં જો કોઈ એક વેપારી પોતાની વસ્તુની કિંમત ઊંચે લઈ જાય છે તો ગ્રાહકો એની પાસે વસ્તુ ખરીદતા નથી, અને કોઈ નીચે પણ લઈ જઈ શકતું નથી, અને નીચે લઈ જાય તો એ બજારની કિંમત ઉપર અસર પાડી શકતા નથી. તેવી રીતે જ ખરીદનારાઓ ગ્રાહકો પણ આવા બજારમાં જુદી જુદી કિંમતે વસ્તુ ખરીદવા ગ્રાહકો તૈયાર થતા નથી, અને બીજે પક્ષે સામે ખરીદનારાઓમાં નીચી કિંમતે વસ્તુ મળતી હોય તો એ ગ્રાહકોને આકર્ષી પણ શકતા નથી. કારણ કે ગ્રાહકો જ જુદી જુદી કિંમતે વસ્તુ ખરીદવા તૈયાર થશે નહીં. એટલે પહેલી વસ્તુ અસંખ્ય વેચનારા, અસંખ્ય ખરીદનારા. બીજી લાક્ષણિકતા સમાન ગુણી વસ્તુ. જેટલા પણ અસંખ્ય વેચનારા છે એ બધા જ સમાન ગુણી વસ્તુ વેચે છે, અને જેટલા પણ ખરીદનારા છે એ બધી સરખી વસ્તુ ખરીદે છે. ત્રીજી વસ્તુ કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં પેઢીઓની મુક્ત અવર જવર હોય છે. પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર ત્રીજી બાબત, ત્રીજું લક્ષણ મહત્વનું છે, પેઢીઓની મુક્ત અવર જવર. આવા બજારમાં એટલે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં કોઈ પણ પેઢી, કોઈ પણ ઉદ્યોગ, કોઈ પણ પ્રકારની પરવાનગી વગર પ્રવેશ કરી શકે છે અને કોઈ પણ પ્રકારની જાણ વગર બજારમાંથી નીકળી પણ શકે છે. એટલે આવા બજારમાં મુક્તપણે અવર જવર થઈ શકે છે. ધારો કે કોઈ પેઢીએ અસામાન્ય નફો પ્રાપ્ત કર્યો હોય, એટલે કે પોતાની ક્ષમતા કરતા પણ વધારે નફો પ્રાપ્ત કર્યો હોય, તો એ પેઢીનો નફો જોઈ અન્ય વેપારીઓ બજારમાં પ્રવેશ કરે છે. જે અસામાન્ય નફો પેઢી પ્રાપ્ત કરે છે તો એના નફાથી આકર્ષાઈને અન્ય પેઢીઓ બજારમાં પ્રવેશ કરે છે. જ્યારે એનાથી ઉલટું કોઈ પેઢીએ બજારમાં અસામાન્ય ખોટ પ્રાપ્ત કરી હોય તો હવે એ આગળ ધંધો કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી, તો એ પેઢી ધંધો બંધ કરીને બજારમાંથી નીકળી જાય છે, તે ઉદ્યોગ બંધ કરી દે છે. એ ગમે ત્યારે બજારમાં પ્રવેશ કરી શકે છે કોઈ પણ ઉદ્યોગ, અને ગમે ત્યારે બજારમાંથી નીકળી શકે છે. એના પર કોઈ પ્રકારનો પ્રતિબંધ જોવા મળતો નથી. એટલે અહીંયા પેઢીઓનો ઉદ્યોગમાં વિના નિયંત્રણ પ્રવેશ અને નિકાસ થઈ શકે છે. જ્યારે કોઈ ઉદ્યોગ અસામાન્ય નફો કરે ત્યારે આવા નફાથી આકર્ષાઈને નવી પેઢીઓ બજારમાં પ્રવેશ કરે છે, અને જ્યારે કોઈ પેઢી ખોટ કરે ત્યારે તે ઉદ્યોગ છોડીને જાય છે. પરંતુ બજાર ઉપર એની કોઈ અસર થતી નથી,
નવી ગમે એટલી પેઢીઓ પ્રવેશ કરે અને જૂની પેઢીઓ જે ખોટ કરીને નીકળી જાય એની કોઈ પણ બાબતોની અસર પૂર્ણ હરીફાઈવાળા બજાર ઉપર રહેતી નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પેઢીઓની મુક્ત અવરજવ હોય છે, જે ટૂંકા ગાળા માટે હોય છે. કારણ કે ટૂંકા ગાળામાં જ પેઢીનો નફો નફાથી આકર્ષાઈને નવી પેઢીઓ બજારમાં પ્રવેશ કરે છે અને પેઢીઓ ખોટ કરે તો બજારમાં નીકળી જાય છે. કારણ કે આજ પરિસ્થિતિ પૂર્ણ હરીફાઈવાળું બજાર લાંબા ગાળે સ્થિર બની જાય છે. કારણ કે લાંબા ગાળે દરેક પેઢીઓનો નફો સ્થિર થાય છે અને વધી જાય છે અને લાંબા ગાળે પેઢીઓની અવરજવર જોવા મળતી નથી. જે પેઢીઓની અવરજવર થાય છે એ માત્ર ને માત્ર કેવા ગાળામાં થાય છે, ટૂંકા ગાળામાં થાય છે. એટલે લાંબા ગાળે પેઢીઓની અવરજવર આપોઆપ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. અસંખ્ય ખરીદનારા, અસંખ્ય વેચનારા, સમાન ગુણી વસ્તુઓ અને મુક્તપણે અવરજવર ગમે ત્યારે કોઈ પણ પેઢી આવી પણ શકે અને જઈ પણ શકે. ચોથું લક્ષણ, બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન. બજારમાં બે પક્ષકારો હોય, એક ગ્રાહકો અને વેપારીઓ. તો અહીંયા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં પણ બે પક્ષકાર જ છે, ગ્રાહકો અને વેપારીઓ. તો પહેલા વેપારીની વાત કરીએ તો બજારમાં પૂર્ણ હરીફાઈવાળા બજાર ઉત્પાદકો, વેચનારાઓ અને ખરીદનારાઓ બજારનું અંગેનું સંપૂર્ણ જ્ઞાન, એટલે કે બજારની વસ્તુની વર્તમાન કિંમત, વસ્તુની ઉપલબ્ધતા વગેરે વિશે બધાને જ્ઞાન હોય છે. વેચનારા હોય, ઉત્પાદકો હોય કે ખરીદનારા હોય, એને હાલની વર્તમાન બજારની પરિસ્થિતિનું સંપૂર્ણ જ્ઞાન હોય છે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. એવું માની લેવામાં આવે જેટલા પણ અસંખ્ય વેચનારા છે એ બધાને બજારનું પૂર્ણ જ્ઞાન છે અને બજારમાં જે અસંખ્ય ખરીદનારાઓ છે એને પણ બજારનું પૂર્ણ જ્ઞાન છે, હોવું જોઈએ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં. આ પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદક કે વેપારી અન્ય ઉત્પાદકો કે વેપારી કઈ કિંમતે વસ્તુ વેચે છે, અવેચી કે પૂરક વસ્તુ કઈ ગુણવત્તાએ વેચે છે, આવી બાબતોથી માહિતગાર હોય છે. બધા વેપારીને પોતાના અવેજી વેપારી કોણ છે, અવેજી વસ્તુ કઈ વેચે છે, પોતાના હરીફ વેપારી કયા છે, એ બધાની સંપૂર્ણ જાણકારી બજારમાં વેપાર કરતા વેપારીઓ કે ઉદ્યોગકારને હોય છે, કે જેના દ્વારા પોતાના ધંધાના પણ તે નિર્ણય લઈ શકે. આવા બજારમાં સમાન ગુણી વસ્તુઓ ધરાવતા બજારમાં કોઈ એક ઉત્પાદક જુદી જુદી કિંમત લઈ શકતો નથી, એક જ ઉત્પાદક અલગ અલગ કિંમત લઈ શકતો નથી. એવી રીતે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ખરીદનાર પણ બધી માહિતીથી જાણકાર હોય છે, જેથી કોઈ ઉત્પાદક ગ્રાહક પાસેથી વધુ કિંમત પણ લઈ શકતો નથી. કારણ કે પૂર્ણ હરીફાઈવાળું બજાર એટલે એવું માની લેવામાં આવે કે વેચનાર છે એને બધી જ ખબર છે, બજારની તમામ પાસાઓની ખબર છે, અને ખરીદનાર છે તો એને પણ બજારની દરેક બાબતોની ખબર છે. એટલે કોઈ ઉત્પાદક ગ્રાહકોને છેતરી શકતો નથી અને કોઈ ગ્રાહક ઉત્પાદકને છેતરી શકતો નથી. કારણ કે આવા બજારની અંદર એટલે કે પૂર્ણ હરીફાઈવાળા બજારની અંદર બધા જ પક્ષકારો, બંને પક્ષકારોને બજાર અંગેનું સંપૂર્ણ જ્ઞાન જોવા મળે છે. પાંચમું, ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોય છે. ઉત્પાદનના સાધનો ચાર પ્રકારના હોય, જે આપણે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. તો અહીંયા પૂર્ણ હરીફાઈવાળા બજારમાં આ ચારે ચાર સાધનો કેવા કીધા છે, સંપૂર્ણ ગતિશીલ છે, એને સંપૂર્ણ રીતે એક સ્થળેથી બીજા સ્થળે ફેરવી શકાય છે. જોઈએ પહેલી વાત, પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ઉત્પાદનના ચાર સાધનો જમીન, મૂડી, શ્રમ, નિયોજન એ સંપૂર્ણ ગતિશીલ હોય છે. કેવા હોય છે, સંપૂર્ણ ગતિશીલ. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે. આ ઉત્પાદનના સાધનો ભૌગોલિક, વ્યવસાયિક અને ઉપયોગની દ્રષ્ટિએ સંપૂર્ણ ગતિશીલ હોય છે, એટલે કે એને ગમે ત્યારે ફેરવી શકાય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વસ્તુની કિંમત એક સરખી હોય છે, તેવી જ રીતે ઉત્પાદનના સાધનોની કિંમત એક સરખી હોય છે. પૂર્ણ હરીફાઈવાળું બજાર છે એટલે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા છે, તો આ બજારમાં વસ્તુની કિંમત કેવી હોય, એક સરખી, અને ઉત્પાદનના સાધનોની કિંમત પણ કેવી હોય, એક સરખી. એટલે ઉત્પાદનના સાધનો એટલે કયા, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. કારણ કે ઉત્પાદનના સાધનો સંપૂર્ણ ગતિશીલ હોવાથી તેઓ ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે, ઓછા વળતરથી વધુ વળતર તરફ સ્થળાંતર પામે છે, એટલે તે સંપૂર્ણ ગતિશીલ જોવા મળે છે. અને છેલ્લું લક્ષણ છે વાહન વ્યવહાર ખર્ચનો અભાવ.
પૂર્ણ હરીફાઈવાળા બજારમાં વાહન વ્યવહારના ખર્ચને ધ્યાનમાં લેવામાં આવતો નથી અથવા વાહન વ્યવહારના ખર્ચને શૂન્ય ગણી લેવામાં આવે છે. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં અસંખ્ય વેચનાર અને અસંખ્ય ખરીદનાર હોય છે. પૂર્ણ હરીફાઈના વિશ્લેષણમાં બજારમાં વાહન વ્યવહાર ખર્ચ કુલ ખર્ચનો ખૂબ જ નાનો અંશ હોય છે. તે ગણતરીમાં લેવામાં આવતો નથી. પૂર્ણ હરીફાઈવાળા બજારમાં કુલ ખર્ચમાં વાહન વ્યવહારનો ખર્ચ કેવો હોય છે? ખૂબ જ નાનો હોય છે. એટલે તે ખર્ચને પૂર્ણ હરીફાઈવાળા બજારમાં ધ્યાનમાં લેવામાં આવતો નથી. વિદ્યાર્થી મિત્રો, આ એક પ્રકારના બજારની ચર્ચા કરી જેને આપણે પૂર્ણ હરીફાઈવાળું બજાર તરીકે ઓળખીએ છીએ. આ પૂર્ણ હરીફાઈવાળું બજાર હાલના વર્તમાન સમયમાં બજારમાં ક્યાંય જોવા મળતું નથી, કારણ કે અસંખ્ય ખરીદનારા અને અસંખ્ય વેચનારા જે સમાન ગુણી વસ્તુનું વેચાણ કરતા હોય તો એ પ્રકારની જે શરતો છે એ આજના વર્તમાન સમયના બજારમાં જોવા મળતી નથી. બાકીના બજારના હરીફાઈનો અભ્યાસ એટલે કે પૂર્ણ હરીફાઈ પછી આપણે ઇજારો, અપૂર્ણ હરીફાઈ, અલ્પસ્થ ઇજારો વગેરે જેવી બાબતોનો આપણે વિસ્તૃત અભ્યાસ કરવાનો છે, જે આપણે આવતા વિડીયો લેક્ચરમાં તેનો અભ્યાસ કરીશું.